આમ જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને તરફ એક એક સાયક્લોન બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે આપણે બંગાળની ખાડીની વાત પછી કરશું, પહેલા વાત કરશું આપણે અરબી સમુદ્રની. અરબી સમુદ્રની અંદર જેવી રીતે આપણે ગઈકાલના વિડીયોની અંદર માહિતી આપી હતી કે અરબી સમુદ્રની અંદર ગઈકાલે એક લો પ્રેશર તૈયાર થઈ ચૂક્યું હતું, આજે 19 ઓક્ટોબરના રોજ એ લો પ્રેશર છે એ વધારે મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર બની ચૂક્યું છે. અત્યારે એની કેટેગરી છે વેલમાર્ક લો પ્રેશરની. હવે અત્યારે જે આપણું અનુમાન છે એ મુજબ 21 ઓક્ટોબર સુધી માટે હવે આવનારા 2-3 દિવસની અંદર આ જે વેલમાર્ક લો પ્રેશર છે એ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને 22 અથવા તો 23 તારીખ સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એ સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરે એવી શક્યતાઓ છે. એટલે અરબી સમુદ્રની અંદર આજે આવનારા સમયમાં એટલે કે 21-22 કે 23 તારીખ સુધીમાં એક સાયક્લોન બનશે અને જો એ સાયક્લોન બની જશે તો એને નામ આપવામાં આવશે તેજ, અને એ નામ છે એ પણ આપણા દેશ એટલે કે ભારત દેશ તરફથી આપવામાં આવશે. હવે અત્યારે જે હવામાનની કન્ડિશન છે અરબી સમુદ્રની એ મુજબ આ સાયક્લોન છે એ બને તેવી પૂરી શક્યતાઓ આજની તારીખે અમને દેખાઈ રહી છે. કેમ કે કોઈ પણ સિસ્ટમ બનતી હોય પછી એની અંદર કેવું હવામાન મળશે, કેવા પરિબળો કામ કરશે એ પછી આપણે નક્કી થતું હોય કે આ સાયક્લોન બનશે કે નહીં, પણ આજની તારીખે 19 ઓક્ટોબરના રોજ જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ અમને આની શક્યતાઓ એવી દેખાઈ રહી છે કે આ સાયક્લોન બનશે. હવે કોઈ ચમત્કાર થાય ને ન બને તો વાત અલગ છે, પણ અત્યારે આપણે સાયક્લોન બનવાની શક્યતા પૂરી દેખાઈ રહી છે. પણ અહીંયા સારી વાત એ છે કે અત્યારે તમામ પ્રકારના ઇન્ડિકેશનો એવું બતાવી રહ્યા છે, દરેક જે મોડલોના આધારે આપણે જે પ્રિડિક્શન કરતા હોય છે એ મુજબ અત્યારનું અનુમાન એવું છે કે જો આ સાયક્લોન બનશે તો પણ ડાયરેક્ટ આપણા ભારત દેશ ઉપર આવતું નથી, આ યમન અથવા તો ઓમાન અથવા તો એની આસપાસના કોઈ પણ દેશ તરફ જાય એવી શક્યતાઓ છે. એટલે ભારતથી ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આ જાય અને ભારત ઉપર ન આવે એવી શક્યતાઓ હાલ વધારે દેખાઈ રહી છે. 90% ચાન્સ એવા છે કે આ ડાયરેક્ટ ભારત ઉપર ન આવે. પછી આગળના સમયમાં આપણે જોવાનું એ રહેશે કે અરબી સમુદ્રની અંદર આ સાયક્લોન બની જાય એ પછી કઈ કઈ જગ્યાએ એન્ટી સાયક્લોન બને છે અથવા તો બીજા કોઈ એવા હળવા દબાણ સર્જાય છે અથવા તો કોઈ જગ્યાએ વધારે પડતા મજબૂત ટ્રફ રેખાઓ બને છે, કઈ કઈ કન્ડિશનો છે એ આગળના દિવસમાં જે બદલાવ આવતા હોય એ બદલાવ જોયા પછી આપને ખબર પડશે કે આ સાયક્લોનની દિશા બદલશે કે નહીં. પણ અત્યારે જે અનુમાન છે એ મુજબ જો કોઈ દિશામાં ફેરફાર ન થાય તો આ સાયક્લોન છે એ આપણે ભારતથી દૂર યમન અથવા તો ઓમાન બાજુ જાય તેવી શક્યતાઓ છે, અને એ સાયક્લોન કદાચ એ બાજુ જશે તો પણ જે ગઈકાલના વિડીયોની અંદર મેં આપને જણાવ્યું હતું 22-26 ઓક્ટોબર દરમિયાન રાજ્યની અંદર હવામાનમાં પલટો આવશે. કેમ કે એ સાયક્લોન બની અને જેવી રીતે પશ્ચિમ દિશામાં ગતિ કરશે તો એ દરિયામાં ગતિ કરીને ભલે આપણાથી દૂર જતું હશે તો પણ ગુજરાતના હવામાનમાં પલટો આવે ને 22-26 ઓક્ટોબર દરમિયાન વધારે પડતા ઘાટા વાદળ થઈ જાય, માવઠું થવાનો એવો એક મોટો માહોલ ઊભો થઈ જશે અને ઘણી જગ્યાએ વધારે ઘાટા વાદળ થાય તો ત્યાં માવઠાના હળવા વરસાદ પણ પડી શકે છે. જોકે આ સિસ્ટમ છે આજની તારીખે વેલમાર્ક લો પ્રેશર છે, જેમ જેમ એ મજબૂત બનશે એટલે હવે ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને, સાયક્લોન સ્ટ્રોમ બને અને જેમ જેમ આગળની કેટેગરીમાં જશે એમ અમારી સતત એના ઉપર નજર રહેશે અને એમાં જે બદલાવો હશે એ સતત અમે આપના સુધી રોજે રોજ પહોંચાડતા રહેશું. પણ અત્યારે આપણે ફક્ત એટલું કહી શકાય કે અત્યારે ગુજરાત ઉપર આ સાયક્લોન ડાયરેક્ટ હિટ કરે તેવી શક્યતાઓ નથી, 90% શક્યતાઓ નથી, છતાં પણ એમાં ફેરફાર થશે તો અમે આપને માહિતી આપશું.